વિદ્યાર્થી મિત્રો, ચાલો હવે પાના નંબર 58 અને 59 પરનું તમે જોઈ શકતા હશો ચિત્ર આપ્યું છે. આપણે તેની ગણતરીઓ કરીશું. આજે આપણે રામુ કાકાએ જે શાકભાજી બનાવી છે એમના ખેતરમાં તેમનો અમુક ભાગ એટલે કે અમુક બટાકા અને અમુક ટામેટા એ એમના મિત્રોને આપવા ઈચ્છે છે. તો એમના મિત્રોને જે ભાગ આપવા ઈચ્છે છે તે ભાગની આપણે ગણતરી કરીશું. જો રામુ કાકા આ શાકભાજી તેના મિત્રોને આપવા ઈચ્છતા હતા અને તેને પાંચમા ભાગના ટામેટા અને એક તૃતીયાંશ ભાગના બટાકા અબુકરને આપ્યા. કોને આપ્યા? અબુકરને આપ્યા. આ એમનો મિત્ર છે તેમને આપે છે. તો આપણે ગણતરી કરી. ચાલો, અબુકરને આપેલો ભાગ એટલે કે અબુકર એમનો મિત્ર છે તેમને આપેલા પહેલું શું આપે છે? ટામેટા. એટલે કે અબુકરને આપેલો ભાગ કયો ભાગ આપે છે ટામેટાનો? ટમેટા. એટલે કે પાંચમા ભાગના ટમેટા આપે છે. એટલે કે આ જે ટામેટા છે ને એનો પાંચમો ભાગ. પાંચમો ભાગને શું બોલાશે અપૂર્ણાંકમાં? એક પંચમાંશ. શું બોલાશે? એક પંચમાંશ. કેવી રીતના લખાશે? આ રીતે. પાંચમો ભાગ એટલે એક પંચમાંશ. ચાલો, ટામેટાના કુલ ભાગમાંથી એક પંચમાંશ ભાગ આપણે અબુકરને આપવાનો છે. એટલે કુલ ભાગ ગણો, ટામેટા કેટલા છે? એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ ને વીસ. કુલ ટામેટા છે વીસ. કુલ ટમેટાની સંખ્યા કેટલી છે? વીસ. ચાલો, બટાકા પણ ગણી લઈએ પહેલાં. એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર. અને બટાકાની સંખ્યા છે અઢાર. બટાકાની સંખ્યા અઢાર. બરાબર ને? ચાલો, હવે ટામેટાનો પાંચમો ભાગ એટલે કે વીસ ટામેટાનો પાંચમો ભાગ એટલે કે એક પંચમાંશ ભાગ આપવાનો છે. તો આ રીતે ગણતરી થશે ને. વીસને એક પંચમાંશ વડે ગુણવા પડશે એટલે શું થશે? વીસ એકુ વીસ છેદમાં પાંચ. હવે શું થશે? વીસનો પાંચ વડે ભાગ ચાલશે એટલે કે પાંચ વડે ભગાશે. પાંચ ચોક વીસ એટલે શું થયું? શૂન્ય શૂન્ય શૂન્ય. બેમાંથી બે ગયા શૂન્ય. શું જવાબ આવ્યો? ચાર. એટલે કે એટલે કેટલો જવાબ આવ્યો? ચાર. એટલે કેટલા ટામેટા મળશે અબુકરને? ચાર ટામેટા. કેટલા ટામેટા આપવાના છે? ચાર ટામેટા. ચાલો, હવે આ થઈ ટામેટાની ગણતરી. હવે આપણે બટાકાની ગણતરી કરીએ. ચાલો, બટાકાની ગણતરી કરીએ. તો બટાકા કેટલા આપવાના છે? બટાકાના જુઓ, એક તૃતીયાંશ ભાગના બટાકા. તો બટાકાની કુલ સંખ્યા કેટલી છે? અઢાર. બરાબર ને? ચાલો, એટલે અઢારનો કેટલો ભાગ? અઢારનો એક તૃતીયાંશ ભાગ એટલે કે અઢાર ભાગ્યા ત્રણ. ચાલો, અઢારને ત્રણ વડે ભાગતા ત્રણનો ઘડિયો બોલવાનો. અઢાર આવે ત્યાં સુધી. ત્રણ એકુ ત્રણ, ત્રણ દુ છ, ત્રણ ટલી નવ, ત્રણ ચોક બાર, ત્રણ પંચ્યા પંદર, ત્રણ છ અઢાર. આવી ગયા અઢાર. ત્રણ છ અઢાર. આઠમાંથી આઠ ગયા શૂન્ય, એકમાંથી એક ગયું શૂન્ય. જવાબ શું આવ્યો? છ. એટલે છ બટાકા આપવાના રહેશે. કોને? અબુકર. એટલે છ બટાકા આપીશું અને ચાર ટામેટા આપીશું. થયું ને? એટલે કે રામુ કાકા છ બટાકા આપશે અને ચાર ટામેટા આપશે અબુકરને. ચાલો, હજુ બીજા મિત્રને પણ આપે છે. ચાલ, રામુ કાકાએ હવે બીજા કોને શાકભાજી આપે છે? તો રામુ કાકા આ શાકભાજી બે પંચમાંશ ભાગના ટામેટા અને ત્રણ છષ્ટમાંશ ભાગના બટાકા શ્રીજાને આપે છે. કોને આપે છે? શ્રીજાને. ચાલો, ટામેટાનો ભાગ કેટલો છે જુઓ તો? બે પંચમાંશ. ચાલો, ટામેટાની કુલ સંખ્યાના બે પંચમાંશ ભાગ પહેલો છે ટામેટાને શોધીએ. એટલે કે ટામેટાની સંખ્યા છે કુલ વીસ અને તેનો કેટલો ભાગ? બે પંચમાંશ ભાગ આપવાનો છે એટલે તેને તેની સાથે ગુણાકાર કરીશું. ચાલો, વીસને બે સાથે ગુણીશું છેદમાં પાંચ. શું આવશે? વીસને બે સાથે ગુણીએ તો બે, શૂન્ય સાથે ગુણીએ તો શૂન્ય, અને બે દુ ચાર એટલે ચાલીસના છેદમાં પાંચ. હવે ચાલીસને પાંચ વડે ભાગીશું એટલે શું થશે? પાંચનો ઘડિયો બોલવાનો. ચાલીસ આવે ક્યાં સુધી? પાંચ અઠ્ઠા ચાલીસ. પાંચ અઠ્ઠા ચાલીસ.
એટલે શું થશે શૂન્ય અને ચારમાંથી ચાર ગયા શૂન્ય જવાબ આવ્યો આઠ એટલે કેટલા ટામેટા મળશે આઠ ટામેટા મળશે કોને શ્રીજાને શ્રીજાને આઠ ટામેટા મળ્યા ચાલો હવે કેટલા બટાકા આપવાના છે બટાકા કેટલા આપવાના છે બટાકાની સંખ્યા લેવ અને તેની સાથે અપૂર્ણાંકનો ગુણાકાર કરો બટાકાની સંખ્યા છે અઢાર અને ભાગ કેટલો આપવાનો છે ત્રણ છષ્ટમાંશ ત્રણ છષ્ટમાંશ એટલે આ રીતે ગણતરી થશે અઢાર ગુણ્યા ત્રણ છેદમાં છ ચાલ અઢાર ને ત્રણ સાથે ગુણીશું ચાલ ગણીએ અહીંયા ગુણાકાર કરી અઢાર ગુણ્યા ત્રણ ચાલ આઠ તાલી ચોવીસો ચાર વડી પડી બે ત્રણ એકુ ત્રણ ચાર ને પાંચ ઓકે એટલે ચોપનના છેદમાં છ ચાલ હવે શું થશે ચોપન ભાગ્યા છ એટલે કે ચોપન ને છ વડે ભાગીશું ચાર છ નો ઘડીયો બોલો ચોપન આવે ત્યાં સુધી છ એકુ છ છ દુ બાર છ તાલી અઢાર છ ચોક ચોવીસ છ પંચાતીસ છ છન છત્રીસ છ સત્તા બેતાલીસ છ અઠાળતાલીસ છ નવા ચોપન છ નવા ચોપન ચોપન આવી ગયા શું થશે બાર બાર ચારમાંથી ચાર ગયા પાંચમાંથી પાંચ ગયા જવાબ આવ્યો નવ એટલે કે નવ બટાકા શ્રીજાને મળશે કેટલા બટાકા શ્રીજાને મળશે નવ બટાકા શ્રીજાને મળશે ચાર થયું ને હવે જુઓ અબુકણને ચાર બટાકા મળ્યા અને છ ટામેટા મળ્યા શ્રીજાને આઠ બટાકા મળ્યા અને નવ ટામેટા મળ્યા એટલે કે આટલા ટામેટાઓ તો બે જણને આપવામાં જ પટી ગયા હવે એમ કીધું છે કે નેન્સીને બાકીની શાકભાજી મળી એટલે આમાંથી જે કંઈ બચ્યું હશે તે નેન્સીને મળ્યું તો નેન્સીને કેટલું મળ્યું એ જાણવું હોય તો આપણે શું કરવું પડે તો આપણે પહેલાં રાઉન્ડ કરી લઈએ કે કેટલા શાકભાજીઓ વહેંચવામાં પૂરા થઈ ગયા ચાલો ચાર બટાકા કોને મળ્યા અબુકરને તો ચાલો એની પર આપણે રાઉન્ડ કરીએ એક બે ત્રણ અને ચાર અબુકરને કોને મળ્યા અબુકરને ચાલ હવે શ્રીજાને કેટલા બટાકા મળ્યા હતા આઠ ચાલો તેની પર રાઉન્ડ કરીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ બટાકા એટલે આટલા શ્રીજાને મળ્યા કોને મળ્યા શ્રીજાને ચાલ હવે કેટલા બટાકા બાકી રહ્યા જુઓ તો એક બે ત્રણ ચાર પાંચ છ તો નેન્સીને કેટલા બટાકા મળશે છ બટાકા મળવા જોઈએ ચાલો એવી રીતના ટામેટાનું પણ જોઈએ ટામેટામાં અબુકરને કેટલા ટામેટા મળ્યા છે છ ટામેટા તો એક અહીં જોજો એક બે ત્રણ ચાર પાંચ અને છ આ અબુકરને મળ્યું હવે શ્રીજાને કેટલા મળ્યા છે નવ બટાકા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ એક બે ત્રણ ચાર પાંચ એટલે કે પાંચ ટામેટા કોને મળશે નેન્સીને બાકી રહેલી જેટલી પણ શાકભાજી છે તે શાકભાજી નેન્સીને મળશે તો બટાકા કેટલા બાકી રહે છે છ બટાકા બાકી રહે છે અને ટામેટા કેટલા બાકી રહે છે પાંચ ટામેટા બાકી રહે છે તમે આની ગણતરી આ રીતે પણ કરી શકો છો આ છ અને આઠનો સરવાળો ચાર અને આઠનો સરવાળો એટલે કે બટાકાની સંખ્યા બરાબર તેથી અઢારમાંથી બાર જાય તો કેટલા રહેશે છ રહેશે હે ને ચાલો એવી રીતના ટામેટા તો ટામેટાને પણ ચાલ કેટલા થયા નવ અને છ પંદર ટામેટા આપી દીધા અને કુલ ટામેટા કેટલા હતા વીસ એટલે કે વીસમાંથી પંદર ગયા તો શું રહેશે પાંચ ટામેટા જો એટલે કે નેન્સીના ભાગ કેટલા ટામેટા અને બટાકા આવશે નેન્સીના ભાગ પાંચ ટામેટા અને છ બટાકા રહેશે સમજ પડી